જય શ્રી રામ મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ગુરુજીમાં મિત્રો આજ રોજ તમે જોઈ શકો છો કે તારીખ ત્રણ નવ બે હજાર એકવીસ થી લઈને તારીખ નવ નવ બે હજાર એકવીસ સુધીમાં એટલે કે ફેઝ વન ની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓની ઓનલાઈન સીબીટી પરીક્ષા યોજાવાની છે એ તમામનું લિસ્ટ પણ આવી ગયું છે અને આ તમામની હોલ ટિકિટ એ પણ તમને જે એનસીબીટી એમઆઈએસ પોર્ટલ છે એ વેબસાઇટ પર તમને જોવા મળશે ઓકે એ વેબસાઇટ ઉપરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે તમારે ટ્રેનની સેક્શનમાં જઈને ટ્રેનની પ્રોફાઇલમાં જઈને ત્યારબાદ તમારી જે ડિટેલ્સ છે એ ડિટેલ નાખીને તમે તમારી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો અને આ હોલ ટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરવી એનો વિડીયો પણ આપણે અગાઉ બનાવેલો છે કે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે સાથે સાથે આ આઈ બટન ઉપર પણ તમે ક્લિક કરશો તો પણ તમને એ વિડીયો તમને જોવા મળશે ઓકે તો હોલ ટિકિટ તમે એ વિડીયોમાં જોઈને તમે તમારી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો સાથે સાથે આ જે લિસ્ટ છે એની કોપી પણ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને પણ તમે આ લિસ્ટ ડાઉનલોડ કરી શકશો અને તમે તમારો રોલ નંબર અહીંયા ચેક કરી શકશો કે તમારી જે એક્ઝામ છે એ ત્રણ તારીખથી લઈને નવ તારીખ સુધીમાં છે કે નહીં ઓકે આ જે લિસ્ટ છે એ ફેઝ વનનું લિસ્ટ છે કે જેની અંદર ટોટલ તમે જોશો તો ત્રણ હજાર પાંચસો ને સત્તાણું સ્ટુડન્ટની પરીક્ષા લેવામાં આવનાર છે અને એની અંદર આપણે જુદા જુદા ટ્રેડની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આની અંદર તમને કોપા ટ્રેડ ઇલેક્ટ્રિશિયન ટ્રેડ ફિટર હેલ્થ સેન ઇન્સ્પેક્ટર મિકેનિક ડીઝલ વેલ્ડર અને વાયરમેન આમ ટોટલ જે સાત ટ્રેડ છે એ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે ઓકે પરંતુ હા ખાસ કે જેટલા પણ વિદ્યાર્થીઓ આ ટ્રેડની અંદર અભ્યાસ કરી રહ્યા છે એ તમામની પરીક્ષા નથી ઓકે આ સાત ટ્રેડના અમુક વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવામાં આવનાર છે કે જેની અંદર પરીક્ષાની તારીખ પણ તમે જોઈ શકો છો કે પરીક્ષા શરૂ થવાની તારીખ એ ત્રણ નવ બે હજાર એકવીસ છે ત્યારબાદ ચાર તારીખે કોઈ પરીક્ષા નથી એના પછી પાંચ તારીખે પણ પરીક્ષા છે છ તારીખે પણ પરીક્ષા છે સાત આઠ અને નવ ઓકે આ રીતે ટોટલ છ દિવસની પરીક્ષાની અંદર ટોટલ ત્રણ હજાર પાંચસો ને સત્તાણું સ્ટુડન્ટની પરીક્ષા લેવામાં આવશે અને એના ટાઈમની વાત કરીએ તો ટાઈમિંગ પણ તમે જોઈ શકો છો કે કોઈનો ટાઈમ એક વાગ્યાથી ચાર વાગ્યા સુધીનો પણ છે કોઈનો ટાઈમ પાંચ વાગ્યાથી લઈને સાત ને પંદરનો પણ છે ઓકે એટલે કે જે સવા બે કલાકનો ટાઈમ છે એ જે બે વર્ષના એટલે કે સેકન્ડ ઇયરના જે પણ વિદ્યાર્થીઓ છે કે જેમને સેકન્ડ યરની પરીક્ષા આપવાની છે કે જેની અંદર એમને ફક્ત ટ્રેડ થિયરી અને જ પેપર આપવાનું હોય છે ઓકે એટલે જે વિદ્યાર્થીઓને બીજા વર્ષની પરીક્ષા આપવાની છે એમનો ટાઈમ સવા બે કલાકનો હશે અને જે વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષની પરીક્ષા આપવાની છે એમનો જે ટાઈમ છે એ ત્રણ કલાકનો હશે ઓકે એટલે આ રીતે જે પરીક્ષાનો ટાઈમ છે એ એક થી ચાર વાગ્યા સુધીનો પણ છે અમુક વિદ્યાર્થીઓનો પાંચ વાગ્યા થી લઈને સાંજે સાત પંદર વાગ્યા પણ સુધીનો પણ છે અમુક વિદ્યાર્થીઓનો નો થી બાર વાગ્યા સુધી છે એટલે કે સવારે નવ થી બાર વાગ્યા સુધી છે ત્યારબાદ ઘણા વિદ્યાર્થીઓ નો ચાર વાગ્યા થી લઈને છ પંદર વાગ્યા સુધી પણ છે ઘણા વિદ્યાર્થીઓનો સવારે સાડા આઠ થી લઈને દસ પિસ્તાળીસ સુધી પણ છે ઓકે આ જે તમામ માહિતી છે કે તમારે પરીક્ષા કઈ તારીખે છે કેટલા વાગે છે એ તમામ માહિતી તમારી હોલ ટિકિટમાં તો હશે જ ત્યારબાદ આપણે જોઈએ કે આ જે પરીક્ષા છે એ કયા કયા સેન્ટરો પર લેવાની છે ઓકે મિત્રો ગુજરાત રાજ્યની અંદર પરીક્ષા લેવા માટે ટોટલ પાંચ સેન્ટરની પસંદ કરવામાં આવી છે જેની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે વડોદરા જિલ્લાની અંદર જે સેન્ટર આપેલું છે એ છે સેવન ક્લાઉડ ઇન્ફોટેક ફોર્થ ફ્લોર ઓકે આ જે સેન્ટર છે એ વડોદરા જિલ્લા માટે છે ત્યારબાદ એક નવસારી માટે નવસારીમાં પણ એક સેન્ટર આપેલું છે કે ઘણા એવા વિદ્યાર્થીઓને નવસારીમાં પણ એક્ઝામ હશે ત્યારબાદ મહેસાણા જિલ્લાની અંદર એક ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ કરીને એક સેન્ટર આપવામાં આવેલું છે એના પછી છે રાજકોટની અંદર સક્સેસ ઇન્ફોટેક ને સુરતની અંદર ટેસ્ટ માસ્ટર પ્રો કરીને એક સેન્ટર છે ત્યાં તમને તમારે એક્ઝામનું સેન્ટર આપવામાં આવ્યું છે એટલે કે અત્યારે ફેઝ વનની અંદર કે જેની અંદર તારીખ ત્રણ પાંચ છ સાત આઠ અને નવ આમ છ દિવસ જે પરીક્ષા યોજાવાની છે એ આ જે પાંચ સેન્ટરો છે એ પાંચ સેન્ટરો પર યોજાશે ત્યારબાદ આપણે વાત કરીએ કે જે વિદ્યાર્થીઓનું નામ આ લિસ્ટમાં નથી એમની પરીક્ષા તો મિત્રો એવા વિદ્યાર્થીઓ કે જેમનું નામ આ લિસ્ટમાં નથી એટલે કે ફેઝ વન ની અંદર જે વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ નથી એમનું જે નામ છે એ સેકન્ડ ફેઝમાં આવી શકે છે કે આ જે ફેઝ છે એ ક્યારથી શરૂ થવાનું છે એની કોઈ તારીખ આપવામાં આવી નથી પરંતુ જે ફેઝ વન છે એ નવ તારીખના રોજ પૂર્ણ થાય છે એટલે તમે સમજી શકો છો કે જે સેકન્ડ ફેઝની એક્ઝામ છે એટલે કે બીજા ફેઝમાં જે પ્રમાણે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે એ તારીખ દસ અથવા તો અગિયાર થી શરૂ થઈ શકે છે અને એમની જે હોલ ટિકિટ છે એ પણ પાંચ તારીખ પછી પણ આવી શકે છે એટલે ખાસ કે જે નામ આમાં છે છે એમની તો જ પરંતુ જે વિદ્યાર્થીઓનું નામ આ લિસ્ટમાં નથી તેઓ પણ ખાસ જે પોર્ટલ છે એના ઉપર ચેક કરતા રહે કે એમની હોલ ટિકિટ ક્યારે આવે છે અને એના પછી એમની પરીક્ષાની તારીખ કઈ આપવામાં આવી છે ઓકે મિત્રો તો મિત્રો આશા રાખું છું કે તમને આ માહિતી ખૂબ પસંદ આવીએ છીએ તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ